એક માં ગવત્રી નું મેં બહુ ઓછું ગાયું ભજન. મારા ગુરુ મહારાજ ગાતા, પૂજ્ય કાનદાસ બાપુ ગાતા આ ભજન. એટલે આજે માં ગવત્રી ની સેવા મેં જોઈ બાપુ ની, અને એની ભાવના જે જોઈ ને એની માથે આપણને ભાવ, અને ખરેખર સેવા આમ થવી જોઈએ. ભક્તિ કરવી નિષ્કામ ભક્તિ કરવી, કામના વાળી નહીં ભક્તિ, નિષ્કામ ભક્તિ, કોઈ કામના નહીં. લખાઈશ મહાપુરુષો બહુ
Thank you.
Yeah.
ભાઈ આપણે વિચાર કરીએ, એવા પીડાતા પશુની વારે ચડે. આ કોઈ મહાપુરુષની વાણી છે? માં ગવત્રીને એને ભૂખી રાખવાથી એને મારવાથી અનેક ગણું પાપ બને છે, પણ ખાલી આમાં આંગળી ચિંધાઈ જાય ને તો એનું પાપ તમે જોવો કેટલું બને છે. આ પાપની તો શું વાત કરવી, આપણે એને મારીએ કે વેચી નાખીએ ગમે તે કરી, એ પાપ તો બરાબર, એનો તો કોઈ અંત જ નહીં. પણ જો ખાલી આંગળી ચિંધાઈ ગયું આમ કે આ બાજુ ગઈ, સજન કસાઈની વાત સાંભળી ને, સજન કસાઈ ને ઓળખું ને, સજનો કસાઈ એ પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ શૈવ મંદિરમાં બેઠો બેઠો જપ કરતો હતો, તપ કરતો હતો, એમાં એક ગાય દોડતી દોડતી નીકળી ત્યાંથી, અને તપ મેં એને ખ્યાલ આવી ગયો પાસે ગાય નીકળી છે. થોડીક વાર થયું તો એની પાછળ એક વ્યક્તિ દોડતો દોડતો બાપુ નીકળ્યો, અને આ બ્રાહ્મણ ને પૂછ્યું કે ભાઈ તે ગાય ને જોઈ ખાલી બાપુ આંગળી ચિંધી આમ ગઈ? એને એ ખબર નથી કે આની પાછળ કોણ છે. એ કહાય હતો, એ કહાય હતો આંગળી ચિંધી સજના, એ પૂર્વ ભવમ ની વાત છે. પછી આ ભવમાં મુસ્લિમ ને ઘેરે અવતાર થયો એનો, અને નારાયણ નો ભગત બન્યો, વિષ્ણુ નારાયણ નો ભગત બન્યો, શાલિગ્રામ ની પૂજા કરે છે. આ ગાય માતે માં ભગવતી માટે, ખાલી મારવાની વાત તો છેટી રહી ગઈ, એને હત્યા કરવાની વાત તો છેટી રહી ગઈ, પણ આંગળી નો ચિંધાય, આંગળી ની સજા કેવી મળી જવું, એમ માટે સજન ને યાદ કરવો પડે. સજન કસાય ખાલી આંગળી ચિંધી હતી. આમ પૂર્વ ભાવમાં બ્રાહ્મણ હતો, બીજા ભાવમાં મુસ્લિમ બન્યો પોતે, અને ભરી નારાયણ નો ભગત બન્યો. નદીએ નાવા જતો હતો, એમાં એક પથ્થર હાથમાં આવી ગયો, ગમી ગયો, મારો નારાયણ છે, આખે ભેગો રાખે, હું શાલિગ્રામ ની જેમ ભેગો રાખે, સતત સેવા નારાયણ ની સેવા કરે, મુસ્લિમ નો દીકરો. છેલ્લે છેલ્લે એની માએ કીધું બેટા આપણે કસાઈ છે, આપણો ધંધો છે જીવિસા કરવાનો, કે માં બધી વાત સાચી પણ હું જીવિસા નહીં કરી શકું, મને નહીં ફાવે, મને હરિભજન કરવા દે, તું કઈ બીજું કામ કર, પણ નહીં બેટા આપણો વ્યવસાય છે, જીવિસા કરવી આપણો કોટીનો કર્મ છે ને, આપણો કોટીનો એ ધર્મ છે. હે માં, તો માં એક કામ કર, હું પોતે જીવિસા નહીં કરું, બીજા કોઈ કરતા છે ને એની પાસે લઈને હું વેચીશ, બીજા જીવસા કરતા હતા ને એની પાસેથી માઉસ લઈને વેચતો હતો, અમે ધડામાં શાલિગ્રામ રાખતો હતો, ધડામાં તોલા નહીં શાલિગ્રામ, કોઈને અડધો કિલો જોતું હોય તો શાલિગ્રામ મૂકે, કોઈને બે કિલો જોતું હોય તો શાલિગ્રામ મૂકે, કોઈને પાંચ કિલો જોતું હોય તો શાલિગ્રામ મૂકે. અને આ બ્રહ્મ દેવતાઓને ખબર પડી, એક મુસ્લિમ નો દીકરો આપણો શાલિગ્રામ ને કહાય વાળે રાખે છે, અને જોખમાં ભગવાન ભેગો ધડામાં રાખ્યો છે. આવ્યા બ્રાહ્મણો, નાની ઉંમર, સજન ની બહુ ઉંમર નહી, નાની ઉંમર બ્રાહ્મણો ખીજાણા, શાલિગ્રામ આચકી લીધો. આમ એને શાલિગ્રામ આચક્યો, અને આમ સજને અન્નપાણી છોડી દીધા, મારો ભગવાન નથી તો મારે જીવન શું કરવું. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ થયો, જ્યાં ભગવાનને નવરાવી ધોરાવી મંદિરમાં રાખ્યા હતા, વાલા ન્યા આકાશવાણી થયું, મંદિરમાંથી આકાશવાણી થઈ, હે બ્રહ્મ દેવતાઓ, હે બ્રાહ્મણો, હું જે આતો ન્યા અમને મૂકી જાઓ. અરે પ્રભુ, તમે તો કહાય રી ન્યા હતા, અને ખૂન સંગાતે રમતા હતા, માવુ સંગાતે રમતા હતા, કી બધી વાત સાચી પણ મને ન્યા મજા આવતી, જલ્દી કરો ન્યા મને છોડી જાઓ.
ભગવાનનો આદેશ છે વાલા આકાશવાણી થઈ બ્રહ્મદેવતા આવીને શાલિગ્રામ સજનને આપી દીધો કે સજન આ તારો શાલિગ્રામ આલે અમારી ભૂલ થઈ ગઈ ઈ શાલિગ્રામને બાપુ જોળીમાં નાખીને સજન થયો હાલતો હવે આ દુનિયામાં નો રહેવાય હવે જગન્નાથપુરી સિવાય બીજી વાત નહીં જગન્નાથપુરીની યાત્રાએ ચડી ગયો કે હવે જીવન જગન્નાથપુરીમાં પૂરું કરવું છે ગાયક આંગળી સિંધિયાની વાત છે આંગળી નહીં ચિંધવાની ગાયને મારવાની વાત તો સેટી રહી ગઈ પણ આંગળી નહીં ચિંધવાની આમ ગઈએ ચોર લોકો એ ધન લઈને ભાગ્યા અને સજન ધર્મશાળામાં ઉઘાડો ખુલ્લો હતો તો એ રાજની કામળી ખંભે હતી ને ઓલા ચોરે લીધી હતી ને એની માથે ઓઢાડ થઈ ગયા આને ખબર નહી સવારે નગરમાં ખબર પડી રાજમાં ચોરી થઈ છે સિપાહી ગોતવા નીકળ્યા ધર્મશાળામાં સજન હોતેલો એની માતા કામળી જોઈએ આ તો રાજની કામળી ભાઈ આ ચોર છે પકડો લઈ લ્યો રાજમાં અને સીધી સજા બાપુ બે હાથ કાપી નાખ્યા સજનના સીધી સજા ડાયરેક્ટ પછી રાજાને ખબર પડી તો મોડું થઈ ગયું સજને કીધું મારી ભૂલ થઈ ગઈ મેં તમને સીધા તમારા હાથ કાપી નાખ્યા મને માફ કરજો આપ નિર્દોષ છો મને હવે ખબર પડે છે તો એ સજને કીધું તમને કઈ નથી કેવું જગન્નાથને કેવું તમને કઈ નથી કેવું જગન્નાથને કેવું આ કઈ સજા હશે મને મારા બે હાથ કપાણા એ કઈ સજા હશે જગન્નાથ ભગવાનને કેવું છે હાલતા વાળા ઠૂઠા હાથ લઈ આવ્યા જગન્નાથપુરી બે હાથ ઠૂઠા હાથ જોડીને ઉભા પ્રભુ આનો જવાબ દે અન્ન પાણીનો ત્યાગ તારી હામો પ્રાણ છોડી નાખું તારી હામો દેહ પાડી દઉં આનો જવાબ દે મને મારા હાથ કેમ કાપ્યા થોડીક વાર થઈ ને અમુક સમય ગયો ને આકાશવાણી થઈ મંદિરમાં એ સજન તારે એનો જવાબ જોઈશ હા પ્રભુ તો સંભાળ તું આ ભાવમાં મુસ્લિમ બન્યો ને કહાય બન્યો ને પાછો તું કહાય નથી તું તો મારો ભગત છો તું નારાયણ નો ભગત છો અને તું બ્રહ્મદેવતા હતો તને ખ્યાલ છે તું મંદિરમાં બેઠો હતો ત્યાં આંગળી ચીંધી હતી એ આપની ખબર છે હા પ્રભુ એ જ આજ કપાણા કે નહીં ટકા એ ગાય હતી ને એ જ બાય હતી રાણી જે સજા દેવરાવી રાણીએ સજા દેવરાવી હતી ત્યાંના બે હાથ કાપી નાખો નગરમાં ચોરી કરીને એના બે હાથ કાપી નાખો જેને તને સજા દેવરાવીની ગાય હતી ને એ જ બાય હતી આજે આંગળી ચીંધી તને માટે થયું સજન તો કાંઈ કેવું છે નહીં પ્રભુ હવે તારું ભજન કરવા એમ ભૂલે ચૂકે કોઈ દી આંગળી નો ચિંતાવાનો મારવાની કાપી નાખવાની એ વાત તો બહુ છેટી રહી ગયા આખી બ્રહ્મ હત્યાણ ગૌ હત્યા બાળ હત્યાણ સ્ત્રી હત્યા બધી હત્યાઓ છે એની તો વાતે ન કરાય પણ આંગળી પણ નહીં ચીંધવાની નહીં અહીંયા આપણા મહાપુરુષ પૂજ્ય કાળુ બાપુ એવા યુગ પુરુષ આપણા સંતો પધારો પધારો બાપુ પધારો પધારો